ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન, તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન. કે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન, તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન, ને પેપરના રણમાં તો અક્ષરના લશ્કર, કે પેપરના રણમાં તો અક્ષરના લશ્કર, ને એવા જનૂનથી જજુમે, ને એ ટાણે છોકરીની રિફિલની સાહી તો છેક જઈ તળિયાને ચૂમે, ને વીજે હવામાં પેન આમ તેમ છોકરી તો છોકરાને પડતું નહીં ચેન. ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન, ને પછી છોકરા બહુ ભોળા હોય પાછા. ભોળાનું નામ આવ્યું એટલે પેલા એક આમ હાથ બી ઊંચો કર્યો, હું પૂછતો હોય ને કે કોણ કોણ ભોળા છે. પછી શું થાય કે પછી કુંડળ કવચ જેમ આપી દે કર્ણ. એ વખતે તો પેન કુંડળ કવચ જ હોય, 3 કલાકનું પરીક્ષા નામનું યુદ્ધ લડવાનું હોય. કે કુંડળ કવચ જેમ આપી દે કર્ણ, એમ છોકરાએ પેન એને દીધી, ને ચકલી જેમ ફીબમાંથી પાણી પીએ ને એમ 3 કલાક છોકરીને પીધી. વાત એને કરવાની આવી ઉતાવળ, ને એમાં એ બોલી ગયો, બેન હવે બીજી એક કવિતા સંભળાવું, એક અધૂરી કવિતા સંભળાવું જે ઓડિયન્સે પૂરી કરવાની હોય. ઘણી કવિતા એવી હોય કે જે શ્રોતા ઉપર છોડી દેવાની હોય. આમાં તમે એવી હસવાની અપેક્ષા ના રાખતા, જે રીતે તમે ઓઠ મલકાવતા મલકાવતા આમ જોઈ રહ્યા છો, પણ આ એક ગંભીર કવિતા છે. એક નાનું પ્રેમ કાવ્ય, કે વર્ષો બાદ એણે ખુદ સામેથી આવીને મને કહ્યું, આઈ લવ યુ, ડુ યુ લવ મી. વર્ષો બાદ એણે ખુદ સામેથી આવીને મને કહ્યું, આઈ લવ યુ, ડુ યુ લવ મી, ત્યારે હું એક ઊંચા પર્વતની ટોચ પરથી ખીણ તરફ ઢળેલા ઝાડની ડાળી દાંત વચ્ચે દબાવીને કપાયેલા હાથ સાથે નિસહાય લટકી રહ્યો હતો. કે વર્ષો બાદ એણે ખુદ સામેથી આવીને મને કહ્યું, આઈ લવ યુ, ડુ યુ લવ મી, ત્યારે હું એક ઊંચા પર્વતની ટોચ પરથી ખીણ તરફ ઢળેલા ઝાડની ડાળી દાંત વચ્ચે દબાવીને કપાયેલા હાથ સાથે નિસહાય લટકી રહ્યો હતો. જો બોલું ઘણી બધી વસ્તુ ચાખતા હોય ને ત્યારે આપણને અમુક અમુક મીઠાઈ નો સ્વાદ ખબર ના પડે. આ લગ્નમાં તમે ગયા હશો ખબર હશે, અમુક મોટા માણસો ના લગ્ન હોય ને તો 40-50 પ્રકારની વાનગી હોય, એમાં આપણને ભાવતી વાનગીનો સ્વાદ લેવાનો રહી જાય, પછી એ ખાલી ચાખવા જેવું જ થાય. ઘણી કવિતામાં પણ એવું જ થતું હોય છે. પણ અહીંયા અમદાવાદના બધા મિત્રો છે ત્યારે અમદાવાદની એક કવિતા કહી અને મારી વાત પૂરી કરી. આજનું અત્યારનું અમદાવાદ શું છે આપણું, કે આ અમદાવાદ આ 208 ની ઝડપે દોડતું 108 નું શહેર છે. આ 208 ની ઝડપે દોડતું 108 નું શહેર છે. આમ ઓગળી ગયેલું ને આમ ગાંઠ નું શહેર છે. ને જબ કુત્તે પે સસ્સા આયા ની જૂની ઘટના નું બધાને ખબર હશે. જબ કુત્તે પે સસ્સા આયા અહેમદ શાહ ને શહેર બસાયા, જબ કુત્તે પે સસ્સા આયા ની જૂની ઘટના નું
અડધું પડધું હકીકતોનું, અડધું સપનાનું, બૂમો પાડો તો બહેરું ને મૂંગા રહો તો પડઘાનું, કરી શકો તો જલસાનું નહીતર મર્દાનું, અડધું શંકાનું અડધું શ્રદ્ધાનું, આમ કોઈનું નહીં ને આમ બધાનું. કે જબ કુત્તે પે સસા આયાની જૂની ઘટનાનું, અડધું પડધું હકીકતોનું, અડધું સપનાનું, બૂમો પાડો તો બહેરું મૂંગા રહો તો પડઘાનું, કરી શકો તો જલસાનું નહીતર મર્દાનું, અડધું શંકાનું અડધું શ્રદ્ધાનું, આમ કોઈનું નહીં ને આમ બધાનું. ને સીજી રોડ, એસજી રોડ, એમજી રોડ, નમ્રતા એટલી કે રોડ ને પણ જી જી કહીને બોલાવે. કે સીજી રોડ, એસજી રોડ, એમજી રોડ, નમ્રતા એટલી કે રોડ ને પણ જી જી કહીને બોલાવે, પણ ક્યારે આજીજી ના કરે, ક્યારે આજીજી ના કરે. ને આશ્રમ જેવા આશ્રમ ને તો રોડ બનાવી દોડે, આશ્રમ રોડ, આશ્રમ જેવા આશ્રમ ને તો રોડ બનાવી દોડે. ને ગાંધી, નહેરુ, સુભાષ, સરદાર ના તો બ્રિજ બનાવી એમની ઉપર માલની હેરાફેરી કરે. ને તમને, તમને સિગારેટની જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ના આવવા દે, તમને સિગારેટની જેમ પી જાય ને ધુમાડો પણ બહાર ના આવવા દે. ને બકા બકા કહીને બચકા ભરી લે તો ખબર ના પડવા દે. કે બકા બકા કહીને બચકા ભરી લે તો ખબર ના પડવા દે. ને મીઠાની જરીકમથી મુઠ્ઠી ભરવા માટે છેક કોચરબથી દાંડી સુધી આટ લાંબો કરે, દાંડી કૂચ. કે મીઠાની જરીકમથી મુઠ્ઠી ભરવા માટે છેક કોચરબથી દાંડી સુધી આટ લાંબો કરે, ટૂંકમાં માત્ર કૂપન માટે. ઘણાને તો અત્યારે યાદ બી આવી ગઈ, સાલી યાદની તો રહી જ ગઈ છે. કે ટૂંકમાં માત્ર કૂપન માટે છાપું ન મંગાવતા શહેરને પોલમાં રહેવું, ટૂંકમાં માત્ર કૂપન માટે છાપું ન મંગાવતા શહેરને પોલમાં રહેવું ગમે છે, ડોળમાં નહીં. કેમ કે આ 208 ની ઝડપે દોડતું 108 નું શહેર છે, આમ ઓગળી ગયેલું પણ આમ ગાંઠનું શહેર છે. વાહ, થેન્ક યુ.